સ્ટાર્ટ કોંગ્રેસ એક રાજકીય પક્ષ છે અને ભારતમાં તો આઝાદી અપાવનારા ઐતિહાસિક પક્ષ તરીકેની તેની પ્રતિષ્ઠા છે પરંતુ કોંગ્રેસના વર્તમાન સુકાનીઓના વિશિષ્ટ હેતુઓને કારણે હવે આ પક્ષ ખરેખર લોથલ હડપ્પા કે મોહિંજો દળોની પરંપરા પ્રમાણેના અવશેષરૂપ થવા તરફ આગળ વધી રહ્યો છે આપણા શાસ્ત્રોમાં મહત્ત ભાગ મોહ અને માયા વિશે રોકાયેલો છે એના તમામ કથનો અને દ્રષ્ટાંતોમાંથી એ વાત પ્રતિપાદિત થાય છે કે મનુષ્ય રંગ હોય કે રાય હોય પરંતુ મોહ અને માયાથી મુક્ત નથી આજકાલ કોંગ્રેસ દેશની પ્રજાને નિષ્ઠાપૂર્વક પોતાના પતનના કારણો આપવામાં વ્યસ્ત છે ગત લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસને મળેલા ઘોર પરાજયના કારણો ખુદ એના નેતાઓ હજુ તબક્કાવાર રજૂ કરી રહ્યા છે રાહુલ ગાંધીએ કોંગ્રેસનું અધ્યક્ષપદ છોડી દીધા પછી નવા અધ્યક્ષ વિશે બે ત્રણ મહિનાના બૌદ્ધિક વ્યાયામ પછી છેવટે એ અધ્યક્ષપદ નેહરુ ગાંધી પરિવારે ઘરમાં ને ઘરમાં જ રાખ્યું છે અને એટલે કોંગ્રેસ પાર્ટી હવે નાના બાળકોની ઘર ઘર રમવાની ક્ષમતા સુધીની એક રમત બની ગઈ છે અધ્યક્ષપદ ઘરનો ઉમરો ઓળંગીને ક્યાંક બહાર જતું ન રહે એની ઉપાધિમાં જ છેલ્લા અઢી મહિના પસાર થયા છે કોંગ્રેસના કાર્યકરો એમ માનતા હતા કે યોગ્ય ઉમેદવાર કે યોગ્ય રાજનેતાની શોધ માટે આ સમય પસાર થઈ રહ્યો છે જ્યારે કે વાસ્તવિકતા એ હતી કે કઈ રીતે બીજાના હાથમાં જતું અધ્યક્ષપદ રોકવું એ જ ચિંતાનો વિષય હતો અને એમાં સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી બંનેની માસ્ટરી છે એટલે ફરીવાર અંતિમ અંતરિમ અધ્યક્ષના નામે તેઓ ફરી લાંબા ગાળાના અધ્યક્ષ તરીકે કોંગ્રેસના આમ જૂના અને આમ નવા સુકાની તરીકે પ્રગટ થયા છે કોંગ્રેસે વર્ષો સુધી શાસન કર્યું છે અને એક રાજકીય પક્ષ તરીકે હજુ પણ ભાજપની તુલનામાં એની પાસે મોટો ભંડાર છે રાજકીય ફંડ ઘણું મોટું છે આ ફંડની ચાવી કોઈ બીજાના હાથમાં આવી ન જાય તેની સાવધાની માટે ફરીવાર સોનિયા ગાંધીને જ અધ્યક્ષ બનાવવાનો ઉપાય અજમાવવામાં આવ્યો છે સમગ્ર પ્રકરણમાં એ બહુ નવાઈની વાત છે કે સોનિયા ગાંધી જેવા વિચક્ષણ રાજનેતાએ પોતાનું ગૌરવ અભેરાયે મૂકીને ફરીવાર વચગાળાના અધ્યક્ષ થવાનું સ્વીકાર્યું હવે એનો અર્થ એ છે કે એક રાજકીય પક્ષ તરીકે કોંગ્રેસે બધી જ બારીઓ અને બધા બારણા બંધ કરી દીધા છે ક્યાંયથી પણ નવી હવા કે નવા પવનની એક લહેર પણ કોંગ્રેસમાં પ્રવેશી ન શકે એની નાકાબંધી મજબૂત કરી દેવામાં આવી છે આ આત્મઘાતક મૂર્ખાઓ મૂર્ખતાઓ જાણે કે અંતિમ અધ્યાય છે સ્ટોપ